જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને આજે આ રસ્તાનો ભાગ છે. રસ્તામાં 70 ફૂટ તો દીવાલ લઈ લીધેલી છે, પછી 40 ફૂટ જેટલી અહીંયા બાકી છે. તો એ પણ જ્યારે અંજળ પાણી છે ત્યારે થાય, ને ગેટ મૂકવાનો બાકી છે. પણ ત્યાં સુધી તો આમને એમ ખાલી વાડ કહેવાય ને, જે કાંટાની વાડથી વધવી છે ને, આવી બધી કસરું ને ભેગું થઈ ગયું છે. તો આ સારું કરી છે, આની માથે તાલપત્રી નાખવી છે. વરસાદ તો ખબર નહીં કેદી આવી, પણ અગાઉ કરી રાખી. અને કસરો બધો જો અહીંયા જમના જો બાંધે છે. બાકી ગંગા, ઉમા, લક્ષ્મી, જાનકી એ બધા બેસી ગયા છે. આ બધાએ ઓગાળાના લેરા લઈ છે. તેણે તેણે અહીં જાનકી બેસી ગઈ ને અહીં જોવો જમના. ને હા, મેં કસરું બધું એક સરખો ઢેકલો કરીને હળગાવી દીધું છે. આ જો દાંત કાઢે છે કસરો હળગે. ને સુરપીને જો આમ સાયો છે, પણ ગરમી જેટલી થાય છે માલ લઈને નથી એક તો કા. આજ નવરાઈ નાખવાશે તો લાઈન લાંબી કરીએ. શુભમભાઈ, શુભમને રજા છે તો થોડી ઘણી મદદ કરાવે, નકર તો બાકીના 6 જમણ તો હાથે કરવાનું હોય. હા શુભમ, તો શુભમ વહેલા ઉઠીને લેશન કરી નાખે. શુભમને આવું કામ તો બહુ જ ગમે કરવું, લેશન થોડુંક ઓછું કરવું ગમે, પણ કરી નાખે છે, વાંધો નથી આવતો. બધીને જાનકી, ઉમા, લક્ષ્મી, જમના, રાધા બધા નવરાવવા છે. પણ પેલા કસરાનો ખૂણો ભીરો છે એ બધો હારો કરી નાખી. માલવાળાને ખેડૂને કસરા જેટલા હોય, ખેતરનું હોય કાંઈકનું કાંઈક, માલનું હોય એટલે કસરા જેટલા હોય, ઘરમાં એટલા ને બારે એટલા, કેટલું સારું કરીને તોય કાંઈકનું કાંઈક હોય જ તે, ખાંડ ને ખૂટણ ને બળતણ ને લાકડા ને એટલે આવું બધું રે. એ પાછું ભેગું કરવાનું, એ પાછું કસરું કાઢવાનું, એવું બધું તો કરી નાખી બધું સારું. કોયલ જો અત્યારે બોલે, હજી કેટલી મસ્ત બોલે છે. બપોરના થઈ ગયા છે 12 અને આપણે કદી દીધું સ્ટાર્ટ ગાયું ને નવરાવવાની છે, કારણ કે ગરમી બહુ પડે છે એટલે નવરાઈ દઈએ અત્યારે. તો જેનિશા પણ તૈયાર થઈ ગઈ છે, ખાવણો લઈ આવી છે ને તો પાવડો લેવા ગઈ છે. તો જેનિશા તું યાદ નવરાવવા આવી કે હું હે? તો આપણે બધી ગયું ને નવરાઈ દઈ, કોબુ છે એટલે આપણે મોટો ચાલુ કરીને બધાને એકદમ મસ્ત નવરાઈ દઈ. ઉમાને કેમ, ઉમા નાવું છે ને, ગરમી થાય છે બહુ એટલે. ગંગાને, આપણે લક્ષ્મીને, જાનકીને બધાને નવરાઈ દઈ. તો બપોરના 12:30 વાગી ગયા છે ને, એટલો ખૂણો ઝાપટેલો છે. હજી રાડા બાકી છે એ તો લઈ લઈ ગમે ત્યારે, એ તો વરસાદના પલળ છે તો એ વાંધો નહીં આવે, કારણ કે એ હવે માલને જ ખવડાવવાના. તાશ નાખવી પડે મતી, હજી હમણાં જ નાખી તો પણ ખાડા પાડી દીધા. જે હું ગમે એવો કઠણ આપણે તાશ નાખી હોય ને તો એ ખાડા પાડી દઈ. અને ગાયુંને તો વાંધો ન થાવે, કોબુ છે એટલે તો મસ્ત ધોવાઈને કોબુ થઈ ગયું છે. તો લક્ષ્મી ને બધા ઝીંઝો ખાવા મળ્યા છે. તો આજ મીઠું પાણી આવી ગયું તો પીવાનું પણ બધું ધોવાય, સાફ કરી નાખ્યા. ટીપણાન બીપણાન ઈ પણ ભરાઈ ગયું છે. ગાયુંને પણ ધમારાઈ ગઈ, ગાયુંને પણ ધારના પાણીએ ધમાર્યું, લક્ષ્મીને ગંગાને બધાને. તો આજે કોબાની સફાઈ, ઓલો ખૂણા હારે કરવાનું હતું એ બધી સફાઈ. તો આજ તો મને આમ કામ થઈ જાય એટલે મનની અંદર સાવ શાંતિ આવી જાય, કે ઘણું કામ થઈ ગયું આજે. એમ ગંગાને એને શાંતિ થઈ ગઈ છે, જમારાઈ ગયું એટલે, કારણ કે ઉકળાટની ગાયું પણ ન રહીએ કે. નહીં તો કબૂતર બધા જણવા આવી ગયા છે. જે ગુંધળીમાં પાકલ ઝાર હોય કે નહીં એના દાણા હોય એ બધા જણે છે.
ટીટી નું બસું ઉડી ગયું છે એટલે ટીટી બોલે છે. થોડું કાગું થાય એટલે ટીટોળી બાંગે બાંગ જેવા મળે, ને ઉકળાટ તો એટલો થાય છે કે ભગવાન હવે વરે. ને આજ તો ગોરમાને વરહાવી દીધા છે, આવી ગયા છે છોકરી બા વ્રત રહી મોળાકસ, તો ગોરમા બનાવે માટીના અને પાણી રેડવાનું માતાજીને. તો ગોરમાને પ્રાર્થના કરી કે વરસાદ વહેલો વહેલો આવે અને વાવણી થઈ જાય. ઉમાલો મસ્ત થવા મળી છે ને હવે થાકી ગયા છે, ઘડીક આરામ લેવાનો છે ને પછી ફરી પાછો માલનો ટાઈમ થઈ જાય. અને પેકિંગનું કામે બાકી છે, હવે આ એક કલાક આરામ લઈને પછી કરવાનું છે. વરસાદ પણ દુનિયાનો પડ્યા જો, ફોલ વરસાદ છે, મજા આવે નાવાની વરસાદમાં. હા બધા નાવા મળ્યા છે આજે. લક્ષ્મી બોલાવે. હા લક્ષ્મી માલનો સમય થઈ ગયો છે અને ગંગાને દોવાઈ ગઈ છે, ઉમાને દોવાનું કામ શરૂ છે, લક્ષ્મીને દોવા ગયા છે અને હવે મારે જાનકી દોવા જવાની છે. અને હજી ઘટા તો અંધારેલો છે, પેલા વરસાદ આવી ગયો હારો સ્પીડો છે, પછી બધા કઈ પાકી વાણી ન કહે પણ પાકી કરી દે, કારણ કે હવે તૂટતું નથી, છૂટવું નથી પડતો વાદળા છે, એ કઈ છૂટા આમ નથી પડતા. અને સારો અંધાર છે એટલે લગભગ પાછો ફરી વરસાદ થઈ જાય. અને જાનકી દોઈ લઈ વરસાદ આવ્યા પહેલાં, ને મસ્ત વરસાદ પડી ગયો અને વરસાદમાં બધા નાહ્યા એટલા, કારણ કે ઉકળાટના હાવ કવરાઈ ગયા હતા ગરમીના. ને યશ્વી હવે ટુશીમાં નથી જવા દેતા, કારણ કે હવાથી 4 વાગ્યા સુધી ભણવા જાય એટલે થાકી જાય, એટલે યશ્વીને ઘરે રાખી હતી. હુતી છે પૂર્વાબેનને બહાર દાદા આટો મારવા લઈ ગયા છે, અને જેની અને શુભમ ગયા છે ટ્યુશનમાં. એક બાજુ વરસાદ શરૂ છે ને અહીંયા ગાય દોવાનું કામકાજ શરૂ છે. વરસાદ રહી ગયો કા પાછો, હવે ખાલી આ ભેંસનું મિલ્કિંગ બાકી છે, બાકી બધા દોવાઈ ગયા છે. સામે એક ભેંસ દોવાની બાકી છે, એ દોવાઈ છે અત્યારે.